જરાસન કહે છે મારે આ ભીમ સાથે લડવું છે. જે રીતે બાણાસુર પણ કહે છે કે પ્રભુ મારા હજાર હાથ મને ચળ આપે છે તમારી સાથે યુદ્ધ કરો, શંકર ભગવાન કહે છે તારી ચળ બધી નીકળી જશે, ભગવાન તારી સામે આવશે, તારા હજાર હાથ ઓછા કરી નાખશે. કોઈ દિવસ ભગવાનને ચેલેન્જ ના આપો, કારણ કે ભગવાનને આપેલી ચેલેન્જ આપણા જ માથે વાગવાની છે. જરાસંધની સાથે યુદ્ધ થયું છે, ભીમ બહુ લડે છે પણ કઈ થતું નથી, ભગવાન બતાડે છે કેવી રીતે મારી નાખો. જરાસંધના બે ફાડચા કર્યા છે, જરાસંધ મરી ગયો છે, રાજાઓને મુક્ત કર્યા છે, પાંડવોનું બળ ઘણું વધી ગયું છે, ચારે દિશામાં ચાર પાંડવો ગયા છે, ખૂબ ધન લઈને આવ્યા છે, રાજસુ યજ્ઞ માટે બધાને બોલાવ્યા છે, નવી જગ્યા કરી છે, બધાને પોતપોતાના કામ સોંપી દીધા છે. અને ત્યારે પણ યુધિષ્ઠિર કાકા 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 કાકા, દુર્યોધન નું નામ છે સુયોધન, સુયોધન ને કહે છે ભાઈ તું અહીંયા આગળ ભેટ લેવા માટે બેસ. કેમ આવા માણસ આવી જગ્યાએ બેસાડાય છે? કારણ કે એની નજર એટલી ખરાબ છે કે જેટલું ધન આવી રહ્યું છે એ જોઈને એનું હૃદય બળે છે, આ મારા ઘરે કેમ નથી. પછી આપણે એમાંથી જુગાડ કાઢીએ કે આવે ના, એ તો છે ને એના હાથમાં એવું યંત્ર હતું ને કે એના હાથમાં કંઈક હતું કે જેથી એના હાથમાં જેટલું ધન આવે એનું ડબલ થાય, એટલે કહ્યું કે તું બેસ. અરે પણ યુધિષ્ઠિરને એ પણ તો હોવું જોઈએ કે આવા માણસને આંખ કેટલી ખરાબ છે. અમુક માણસો એવા આવે કે જે આપણા ઘરમાં આવે ને ત્યાંથી જોતા હોય, આ નવું કર્યું તમે? હા લાગે છે આ નવું છે. હા આ પહેલાં મેં આવું જોયું નથી, આ તમે ક્યાંથી લાવ્યા, કેટલાનું હતું? એવા માણસોને ઘરમાં ઘલાય જ નહીં, કારણ કે એની આંખ જ ખરાબ છે. ખબર છે દુર્યોધન આવો છે તો પણ એને એ જ કાર્ય માટે બેસાડે, અશ્વસ્થામા વગેરેને, દ્રોણ વગેરેને એ લોકોની કક્ષા પ્રમાણેના, એકના માન મહોદ્દર પ્રમાણે અલગ અલગ કામ આપ્યા છે. દાદાને કહ્યું છે તમે આ બધાની ઉપર સર્વોપરી રહો કે બધા બરાબર કામ કરે છે નહીં, સુપરવાઇઝ કરો તમે બધાને. કૃષ્ણને કયું કામ આપ્યું છે? કૃષ્ણને કયું કામ આપી શકે? ના માસી, પતરાળા કૃષ્ણ ઉપાડ્યા જ નથી. આ એક આપણી બહુ મોટી ભ્રમણા છે, કારણ કે આપણે મહાભારત વાંચ્યું જ નથી. This is, you know, there are so many things we really do not know about Mahabharata. And we just go by whatever somebody has said. Vidure bhaji khavdai, vidure bhaji khavdai, vidure bhaji khavdai. Vidur to jhupdi ma rehta tha, vidur jhupdi ma rehta tha. Vidur jhupdi ma rehta j na tha. He was a minister in the court of the Kurus. Do you think he jhupdi ma rehto hoy? Aadno minister jhupdi ma rehche, te taro minister jhupdi ma rehta. Aadna minister koi jhupdi ma rehche, to taro minister jhupdi ma rehvi, aapne sukam asha rakhiye chhe. વિદુરે ત્યાં આગળ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર આપ્યો, એટલે પૌષ્ટિકનું આપણે ભાજી કરી નાખ્યું. સાગ વિદુર ઘર ખાયો, સાગ વિદુર ઘર ખાયો. એમણે એમને કેળાના છેવડા ખવડાયા, કેળાના છોડા ખવડાયા, કાંઈ કેળાના છોડા નથી ખવડાયા બિચારા, ખાલી ખોટું આપણે ભગવીએ છીએ. કૃષ્ણે પાતળ ઉપાડી જ નથી, કારણ કે પાતળ ઉપાડવા માટે આટલા માણસો છે. કૃષ્ણને કયું કામ આપવામાં આવ્યું છે? કૃષ્ણે પોતે સ્વીકારેલું છે કામ, જે અહીંયા સાધુ પુરુષો આવશે, જે અહીંયા આગળ મુનિઓ આવશે, ઋષિઓ આવશે, એ લોકોના પગ ધોવાનું હું કામ કરીશ. પગ ધોવાનું કામ પ્રભુ કરે છે. વિચાર કરો, જેના પગનું સેવન લક્ષ્મી કરે છે, સાક્ષાત લક્ષ્મી, સમુદ્રની કન્યા, સમુદ્રની પુત્રી લક્ષ્મી, જેના પગનું નિત્ય સેવન કરે છે એ શ્રી કૃષ્ણ સાધુ પુરુષના પગનું સેવન કરવા જઈ રહ્યા છે. લક્ષ્મી વિષ્ણુનું સુકામ સેવન કરે છે. સુકામ પગ દબાવે છે, ખબર છે? કારણ કે વિષ્ણુ વિશ્વનું પાલન કરે છે. તમે જો કાંઈ પાલન કાર્ય કરો, તમે કોઈ જાય દિવ્ય કાર્ય કરો, તો ભગવાન તમારી શુશ્રુષા કરવા આવે. લક્ષ્મી કહે છે તમે વિષ્ણુનું પાલન કરો છો ને, તમારા પગ થાકી જતા હશે. વિષ્ણુનું પગ દબાવવા માટે લક્ષ્મી પહોંચે છે. ભગવાન સાધુ પુરુષોના પગ ધોવે છે, કારણ કે ભગવાન કહે છે તમે સાધુ સંતો લોકોના કલ્યાણ માટે તમે
ઘરે ઘરે જાઓ, તીર્થોને પુણ્ય કમાવા માટે, તીર્થોમાં પુણ્ય વધે, તીર્થોને પુણ્ય મળે એટલા માટે સાધુઓ ત્યાં જાય છે. આપણે બધા પાપ ધોવા જ જઈએ છીએ, પણ પુણ્ય ત્યાં આગળ જો આવ્યું હોય તીર્થમાં, તો એ સાધુ પુરુષોના કારણે આવ્યું છે. તો એ જે લોકો માટે કામ કરે છે, લોકો માટે પગે ચાલીને જે જાય છે, એ લોકોના થાક ઉતારવા માટે ભગવાન કહે છે, તમે આટલું દિવ્ય કામ કરો છો, હું તમારા પગ ધોવા માટે આવું. એક બહુ પ્રસિદ્ધ ચોપાઈ છે આપણામાં કે ચિત્રકૂટ કે ઘાટ પે ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવી. તિલક કરે રઘુવી, ભગવાન તિલક ક્યારે કરે છે? જ્યારે ચંદન તુલસીદાસ ઘસે છે. તમે પોતે ઘસાવ તો ખરા, તો ભગવાન તમને તિલક કરવા આવશે કે તમે સંત શિરોમણિ છો, તમે ભગવત કાર્ય કર્યું એના માટે હું તને તિલક કરું છું કે તું પણ કોઈ મહાન કાર્ય કરી ગયો છે. આપણે ચંદન ઘસતા જ નથી, પછી આપણે કે ભગવાન આવતા જ નથી. કેવી રીતે આવે ભગવાન? કબીરજીનો એક સરસ દોહો છે, મને પૂરેપૂરો તો નથી આવડતો, પણ કબીરજી કહે છે કે ગોરસ ઘર ઘર બીકે, મદિરા બેઠી બિકાય. ગોરસ મારે વેચવું હોય ને, જે લોકોના હેલ્થ માટે છે, સારું છે, પૌષ્ટિક છે, સાત્વિક છે, એ મારે વેચવું હોય તો મારે ઘરે ઘરે જઈને દૂધ વેચવું પડે, દહીં વેચવું પડે, ઘી વેચવું પડે, માખણ વેચવું પડે. ગોરસ એટલે ગાયનો રસ, વિચ ઇઝ મિલ્ક, યોગર્ટ, ઘી એક્સેટ્રા. ગોરસ ઘર ઘર બીકે, મારે રોજ ઘરે ઘરે જઈને કહેવું પડે. તમને કેટલા શેર જોઈએ છે, કેટલા પા શેર, શેર સવા શેર જોઈએ છે, ત્યારે મારું વેચાય. મદિરા બેઠી બીકાય, મારે ખાલી અહીંયા કંઈ માટલું લઈને બેસવાનું અને લોકો એની સામે લઈને લેવા આવે કે ભાઈ મારે પ્યાલી બે પ્યાલી મદિરા જોઈએ છે. મદિરા એટલે વાઇન, આલ્કોહોલ. આજે જો મારે અહીંયા પાર્ટી કરવી હોય ને, I just have to put one thing on the internet કે there is a party here, Facebook party, બધા અહીં આવી જાય, બોલો, તરત Facebook party તરત થઈ જાય. પણ જો મારે અહીંયા આગળ પુણ્યકામ કરવું હોય, કથા કરવી હોય, સત્સંગ કરવો હોય, ભગવાનનું નામ લેવું હોય, ગમે એટલું લખ્યું હોય, તો લોકો કે આજે મને ફાવે એમ નથી, આજે મને આ છે, આજે મને તે છે, આજે મારે ત્યાં વેવાય આવવાના છે, આજે મારે ત્યાં આગળ મારા દીકરા આવવાના છે, આજે મારી તબિયત સારી નથી. કેમ? કારણ કે ગોરસ ઘર ઘર બીકે, મદિરા બેઠી બિકાય. ભગવાન કહે છે, હે સાધુ સંતો, તમે ઘરે ઘરે જઈને લોકોને જ્ઞાન આપો છો, એટલે તમારા ચરણ પખાળવા માટે હું આવું છું તમારી પાસે. રાજસુ યજ્ઞ થયો છે, બહુ સરસ રીતે યજ્ઞ થયો છે, બધા ખુશ છે. હવે યજ્ઞમાં તિલક પહેલા કોને કરવું એની વાત આવે છે. તે ઘડીએ બધાને પૂછવામાં આવે છે, દાદા કહે છે જો એક તિલક કરવા માટે લાયક હોય તો એ શ્રીકૃષ્ણ છે. અત્યારનો યુગ પુરુષ શ્રીકૃષ્ણ છે, એને તમે તિલક કરો. સહદેવ પોતે પાત્ર લઈને આવે છે, યુધિષ્ઠિર પોતાના હાથે ભગવાનને તિલક કરે છે. તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવી. ભગવાનનું તિલક થયું છે, અહીંયા આગળ શિશુપાળને કાળઝાળ થઈ છે. અરે આ ગોવાળિયાનું કઈ તિલક થતું હશે? રાજાઓની વચ્ચે આ નોન રાજાને તમે કેમ બેસાડી દીધો છે? કૃષ્ણ તો આપણે કહીએ દ્વારકાધીશ, બાકી યાદવ વચ્ચે દ્વારકાધીશ જેવી વસ્તુ હતી જ નહીં. ધે વેર અ રિપબ્લિક, ધે હેડ અ પ્રેસિડેન્ટ, ધે ડીડ નોટ હેવ અ કિંગ. આ તો રાજા એ નથી, વળી યદુકુળમાં ઉત્પન્ન થયા છે. યદુઓને રાજગાદીથી ભ્રષ્ટ કરવામાં આવ્યા છે. મુગટ તો અમે લોકોને આપ્યો, કારણ કે અમે એ આપવા દઈએ છીએ, કોઈ પહેરવા દઈએ છીએ, બાકી કોઈ મુગટના અધિકારી જ નથી. અરે આ તો એકદમ દુષ્ટ માણસ છે, એણે તો કેટકેટલાઓનું બગાડ્યું છે, સુકામ તમે એનામાંથી તિલક કર્યું? ખરેખર કુરુકુળની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે. તમારા ઘરમાં ભલે મોટા મોટા બેઠા હોય, ભલે તમારે ત્યાં આગળ ભીષ્મ પિતામહ જેવા ઘરડા બેઠા હોય, પણ ઘરડાની પણ આજે સાથે બુદ્ધિ નાથી. અને યુધિષ્ઠિરને પણ અક્કલ નથી,
એ તો ધર્મ ધુરંધર કહેવાય છે, ધર્મનો અવતાર કહેવાય છે. એને અક્કલ નથી કે અહીંયા તિલક ન કરાય, અને આને તો ન જ કરાય. જો કોઈ ન મળ્યું તો ભીષ્મ પિતામહ તો કરવું, તે તો દાદા છે, કુળ વૃદ્ધ છે, એને તિલક કર્યું તો વાંધો નથી. નહીં તો તિલક કરવા માટે આટલા બીજા બધા રાજાઓ બેઠા હતા, અમે શું ખોટા હતા કે આ ગોવાળિયાને તમે તિલક કરી લીધું છે. ખૂબ ગાળો ભાંગી છે. આપણે ત્યાં કઈ સારો પ્રસંગ હોય ને તો વિચારો, કોઈ એકાદ તો ગાળ ભાંડશે જ. Somebody will find something at fault. ગમે એટલો સારો પ્રસંગ કરશો, બધાને બોલાવશો, બધાને પ્રેમથી રાખશો, વેવાયને પ્રેમથી રાખશો, સાળાને પ્રેમથી રાખશો, જમાયને પ્રેમથી રાખશો, ફ્રેન્ડ્સને પ્રેમથી રાખશો. આપણા મેનેજર આવ્યા હોય એને સારી રીતે આવજો આવજો આવો 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 કરીને આપણે બોલાવશો, બધાને પ્રેમથી રાખશો, બધાનું સાચવશું. હા, તો કોઈ એક તો કહેવાનું કે આ બરાબર નતું, બધું બરાબર, પણ આ મીઠાઈ તમે છે ને જરા શુગર ફ્રી કરી હોય તો વધારે સારું. આજકાલ ડાયાબિટીસ છે, તમને ખબર નથી કે ડાયાબિટીસ છે બધાને? કાંઈ ના મળે તો આવું કહી દે. તમે આજે ઉતારાની જગ્યા રાખી હતી ને એમાં જરા સફાઈ માટે તમારે કંઈક કોઈક લેડીને રાખવા જેવી હતી. હા, એટલે તમે પોતાની સફાઈ ના કરો પછી. એન્ડ ધીસ ઇઝ અનધર થિંગ રીલી રીલી riles me up quite badly. We Indians are terrible when we go to the toilets. Huh? We Indians. I'm saying all of us. If ever you go in India, one of the worst places that you can go to are the toilets. Okay? I know our kids, when they go from here, they absolutely hate going to the toilets. Because Indians, badde pani 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 kare. No ho tya pani 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 kare. Ane na ho tya agar કેવી રીતે પાણી પહોંચતું હશે મને ખબર નથી. સિંકની નીચે બધે પાણી, બધે પાણી પાણી. આપણે ધીસ ઇઝ વન થિંગ વી મસ્ટ ઇમ્પ્રુવ એઝ ઇન્ડિયન્સ. ઓકે, આપણે એરલાઇનમાં પણ જઈએ ને, બધા સુશિક્ષિત સુસમૃદ્ધ સમાજ હોય, ધેટ્સ ઓકે, ધેટ્સ ફાઇન, ડઝન્ટ મેટર. આઈ ઓકે, લુક, ઇટ્સ ગોઈંગ ઓન ઇન્ટરનેટ, ફોરગેટ અબાઉટ ધેટ, ઇટ્સ ગોઈંગ ઓન ઇન્ટરનેટ. વી મસ્ટ ઇમ્પ્રુવ એઝ અ સોસાયટી. સી, મહાભારત ઇઝ અ નો હોલ્સ બાર્ડ હિસ્ટરી ઓફ અવર પીપલ. બીજા બધા શાસ્ત્રો છે ને બહુ ફ્લફી છે, બહુ આમ આમ કેરફુલી પ્રેમથી સજાવી ધજાવીને વાત કરે કે આવું હોવું જોઈએ, અહિંસા, ધર્મ, કર્મ, બધાને પ્રેમથી રાખવાનું. આ બધા શાસ્ત્રોની વાતો છે. ત્યારે ઇતિહાસ શું કહે છે? ધીસ ઇઝ એઝ યુ આર. ધીસ માઇટ બી યોર એસ્પિરેશન, ધીસ માઇટ બી યોર આઈડિયલ, બટ યુ આર એકચ્યુઅલી લાઈક ધીસ. ભલે આપણા ઘરોમાં વાત હોય કે ભાઈ ઘર ઘરમાં ઝઘડા ન થવા જોઈએ, બધાએ પ્રેમથી રહેવું જોઈએ, પણ રામના ઘરમાં આનું આજ ચાલતું હતું. કૈકેયીનું શું હતું? શું હતું? મહાભારત બતાડે છે ઘર ઘરમાં શું છે, બધે એના એક ચૂલા છે. વી હેવ ટુ ફેસ ફેક્ટ્સ. By trying to not face the facts, we create a huge impression of ourselves in our own minds, which is wrong. And as a result, what happens is, we deny the truth. And we get into huge problems with ourselves. I love books, as most of you know. One of the books I've read recently, about 2 months ago, probably, is the cookbook of... It's by a very famous lady, Yasmin Ali Brown. Settler's Cookbook. That's it, Settler's Cookbook. It's a fantastic book. It charts the history of Indians who went from India and Pakistan to Africa, how they transformed themselves from very poor minority into a prosperous minority, and how they were thrown out of Africa and once again became a poor minority in England, and then became a prosperous minority here. Yeah. And the whole book is beautifully written in the form of recipes. It's a fantastic concept. It's a very unusual concept in which she's charted the history of the entire nation and her own family tree through recipes of uncles, aunts, favorite neighbors, and so forth. Emma, one of the things she says, and I'm sure some of you will be going, oh my God, Bhagwat Bhai, I won't say that.
one of the things she says is that Indians have this thing કે ભાઈ આ ગોરિયા છે ને તે નેવર વોશ ધેર બિહાઇન્ડ્સ લાકો બહુ ગંદા આ લોકોના હાથને ન અડાય આપણાથી This is definitely what we believe. Or a lot of us, at least the generation before us, definitely believed this. And એટલે આપણા લોકો છે ને એ લોકોના હાથ રડાવતા બહુ શરમાય. Seriously, and this is one of the reasons why our elders would not want to shake hands. And the misconception in the mind of the British is the Indians have a very weak handshake. They have a very limp handshake. We don't have a limp handshake. We don't want to shake your hand. That is a fact. આપણે કહી નથી શકતા કે વી ડોન્ટ વોન્ટ ટુ શેક યોર હેન્ડ. આપણે હિન્દુઓને શું પ્રોબ્લેમ થાય કે આ કોઈ એક તો દે ડોન્ટ વોશ ધેર બિહાઇન્ડ એન્ડ સેકન્ડલી આ કોઈ બીફ ઈટર છે એટલે વી કાન્ટ શેક ધર હેન્ડ. મુસલમાનને થાય કે દે ડોન્ટ વોશ ધેર બિહાઇન્ડ એન્ડ ધે આર પોર્ક ઈટર્સ એટલે દે ડોન્ટ વોશ શેક ધર હેન્ડ. ધીસ ઇઝ ડેફિનેટલી ધ માઇન્ડ સેટ ઓફ અ જનરેશન બિફોર યોર્સ ફોર શ્યોર. નાઉ ટુડેઝ જનરેશન વિલ હેન્ડ શેક ફર્મલી બીકોઝ દે હેવ નોન ઓફ ધીસ કોન્સેપ્ટ. But in the book, in the Ali Brown, Yasmin's book, she says કે જ્યારે પેલા પાસપોર્ટ માટે કોઈ ગયા ને ત્યારે પેલા ગોરિયા લોકોને બહુ હેરાન કર્યા ત્યાં આગળ એમ્બેસીમાં. એટલે એની માએ કહ્યું કે સી હી ડઝન્ટ વોશ હિઝ બિહાઇન્ડ યુ નો. એન્ડ યર્સ લેટર, એબ્સોલ્યુટલી યર્સ લેટર, વેન શી કેમ ટુ યુકે, વેન ઓબ્વિયસલી ઇન્ડિયન્સ વર થ્રોન આઉટ ઓફ યુગાન્ડા એન્ડ કેન્યા એન્ડ વોટ એવર, વી હેડ ઓલ સોર્ટ્સ ઓફ પ્રોબ્લેમ્સ. ધ પર્સન એટ ધ એરપોર્ટ, the guy who was interviewing her, again gave her a lot of grief. You know, why are you here? What are you here for? How long are you going to study? Who's going to pay for your study? And so forth. And she was like, "Get out. Just, I've got all the paperwork with me. I'm going to pay for my education. What's your problem? Just give me the stamp. I have the passport. It says I'm British. Just stamp it." But he gave her a lot of grief. So the last thing she said in her mind before she walked out was, "He doesn't wash his behind." આપણા મનમાં જે એક વાત ગરી ગઈ ને નાનપણમાં, એ પછી કેટલા વખત સુધી રહે છે આપણે જોવાનું છે. યાઝમિન ઇનફેક્ટ મેરીઝ અ વાઇટ પર્સન લેટર ઓન, ધેટ્સ વાય હર સરનેમ ઇઝ યાઝમિન અલી બ્રાઉન. સો ઇટ્સ નોટ ધેટ શી ઇઝ નોટ ટ્રાન્સફોર્મડ હર થિંકિંગ, શી હેઝ, એન્ડ શી લવ્સ ધ બ્રિટિશ પીપલ એઝ મચ એઝ શી લવ્સ હર ઓન પીપલ. આપણા મનમાં એક વાત જે ગરી ગઈ ને એ ગરી ગઈ. વી ઓલ હેવ મિસકન્સેપ્શન્સ અબાઉટ અધર નેશનાલિટીઝ. We have to look at the facts as they are and improve them where we can. We are a nation that talk of beautiful things like karma, dharma, purity, swachhata. Swachhata is a big thing in India, you know. Amara ghar ma to evi swachhata ke ame to ahiya nathi ahiya na adiye. Je hathe khavanu lidhu hoy e hathe pachi biju kai na adaye. એટલા મેં મર્યાદી કે મારે તો આમ કપડાં અલગ, નાહવા માટેના કપડાં અલગ, સંડાસ જવાના કપડાં અલગ, આના કપડાં અલગ, તેના કપડાં અલગ, બધું કંતાનની બેગમાં હોવું જોઈએ તો જ અમને ચાલે. બધું આપણે રાખીએ અને બહાર જઈને શું કરીએ, લીંટ ગમે ત્યાં ફેંકી, પાનની પિચકારી ગમે ત્યાં કરી, ગમે તે ભીત પર આપણે ઉભા રહી ગયા. વી ડુ નોટ હેવ અ કોન્સેપ્ટ ઓફ purity outside our house. It absolutely shames us when we take our children to India because they see the mess in India and they say, papa mat chalai kevi rite kya chalvanu, badde gobar padyu hoy, aa padyu hoy, te padyu hoy, thuk padyu hoy, pan ni pichka, where should we walk? Our concept of purity, our concept of cleanliness is so parochial, is so small. We cannot see beyond our noses. ઘરની આગળ આપણે કૂડો નાખી દઈએ, આપણે ઉચકીને ક્યાં નાખીએ, ઘરની બહાર, પછી એ જે કરવું હોય તે કરે. ઘરમાં આપણે દિવસમાં 2-3 વાર ઝાડુ નાખીએ, અરે પણ એક કૂડાને એવી જગ્યાએ નાખને કે ફરી વાર ઘરે પાછું ઉડીને અંદર જ ના આવે. બાજુવાળા ભલે તકલીફ પડે. We are not open enough to see the mistakes that we have. Aje, the excuses we have, and you know, believe me, I had these arguments with my cousins and my friends and my various acquaintances in India all the time, and they say, Bhagwat bhai, you have no idea how populous our nation is. Tamare England ma to saru chhe, tamare to atla j manso chhe ne, tamare saaf safai re, amara India ma na thai. My argument is Japan is more populous than us.
નો પોપ્યુલેશન ઇન સેન્સ પર સ્ક્વેર માઇલ જપાન હેઝ મોર પીપલ લિવિંગ ધેન વી ડૂ એન્ડ યેટ જપાન ઇઝ ક્લીનર ધેન વી આર. China has a huge land mass compared to us, and therefore their population is a bit more spread out than us. But Chinese cities are just as crowded, if not more, than India, and yet they're not this dirty. Why? Because our people insist that the city should be clean. We do not insist that from our municipal organization. We do not enforce the laws that we have created ourselves of not throwing rubbish in the right place. આપણે જ ગમે ત્યાં નાખતા હોઈએ, પછી કે પેલો કર્મચારી અહીંયા કચરો ના ઉપાડી ગયો, પછી નાખ્યો જ કેમ તમે ત્યાં આગળ પહેલી વાર, તમે જ કેમ સરખી જગ્યાએ ના નાખ્યો. ના, ધેટ્સ નોટ માય જોબ. માય જોબ ઇઝ ટુ ડુ વોટ એવર આઈ વોન્ટ, એન્ડ ઇટ્સ ધ જોબ ઓફ ધ ક્લીનર ટુ ક્લીન. નો, ધેર ઇઝ અ શેર્ડ રિસ્પોન્સિબિલિટી ફોર ધ એન્ટાયર સોસાયટી ટુ એક્ટ ટુગેધર ફોર ધ અપલિફ્ટમેન્ટ ઓફ ધ સોસાયટી. વી એબડિકેટ અવર રિસ્પોન્સિબિલિટી ટુ ધ ક્લીનર, to the teacher, to the reformer, to the politician, to the social worker, to our pandits and our religious leaders. Eko samaj sudharse tane kai na mare to bhagwan samaj sudharse. We have abdicated our responsibility to somebody else, anybody else but me. I'm not responsible for this mess, everybody else is responsible for this mess. If the world is in a bad place, I am part of the world, and therefore I am responsible for this world. I should work for the improvement of the world. કાલે હું ઉપર જઈશ, મારો નાથ મને પૂછશે, મેં તને તો સુંદર ભૂમિ આપી હતી, આ ગંદી કેવી રીતે કરી નાખી તે. ના ના, મને દેહ સરસ આપ્યો છે ને, એ દેહની મારે ધ્યાન રાખવાનું, એ મારે ચાદર ઝીણી ઝીણી, મારે આ દેહમાં જે કર્મ કરવાના કરવાના, મારે સારા કર્મ કરવાના, ભજન ગાવાનું, બસ પછી જતા રહેવાનું ભગવાન પાસે. નો, ભગવાન પછી મેં તને દેહ સિવાય બીજું બધું પણ આપ્યું હતું, એનું તે શું કર્યું? તે સમાજનું કાંઈ કલ્યાણ કર્યું? તે દેશનું કાંઈ કલ્યાણ કર્યું? તે આત્માના કલ્યાણ માટે શું કર્યું? ભગવાન આપણને પૂછશે. આજે કોઈ સારા કામ આપણે કરવા જઈએ એમાં વિઘ્ન તો લોકો કરશે જ, એ લખી રાખો. પછી લગ્ન કર્મ હોય કે કોઈ સોશિયલ વર્ક હોય કે તમે કોઈના માટે કથા ગોઠવી હોય કે તમે કાંઈ બીજું કાંઈ સારું કરતા હોય કે તમે કોઈના માટે હોસ્પિટલ ખોલતા હો, કાંઈનું કાંઈ લોકો તો બોલવા ના જ. ભગવાન કૃષ્ણને ગાળ પડી હતી, આપણે કાંઈ નવી નવા એના આપણને ગાળ ના પડે. મહાભારત શીખવાડે છે કે આવી ક્ષણે ધીરજ રાખજો. કૃષ્ણ ભગવાન કાંઈ બોલ્યા નથી, યુધિષ્ઠિર અપસેટ થઈ ગયા છે, યુધિષ્ઠિર મનાવા જાય છે કે શિશુપાલ તમે શાંત રહો. કાંઈ શિશુપાલ કોણ છે ખબર છે? કૃષ્ણની ફોઈનો છોકરો. જેવી રીતે પાંડવો ફોઈના છોકરા છે, એ રીતે શિશુપાલ પણ ફોઈનો જ છોકરો છે. ધેર ઓલ કઝિન્સ. યુધિષ્ઠિર માટે માસીનો છોકરો થાય, કૃષ્ણ માટે ફોઈનો છોકરો થાય. પ્લીઝ લેટ્સ નોટ ફાઈટ, ધીસ ઇઝ અ ગુડ ઓકેઝન. આપણે બધા સારા સારા મળવા આવ્યા છીએ, આ સારો પ્રસંગ છે, પછી આપણે વાત કરીશું, આપણે અત્યારે વાત નથી કરવી. યુધિષ્ઠિર તમને ખબર નથી આ કેવો છે, તમે તો સારી સારી વાત કરો છો, બાકી હું જાણું છું આ કૃષ્ણને. યુધિષ્ઠિર મનાવા ગયા છે ત્યારે દાદાએ ના પાડી છે, દાદાએ કહ્યું બેસી જાઓ. યુધિષ્ઠિર આવા લોકોને તમારે મોઢે ચડવાની જરૂર નથી. મહાભારત બતાવે છે કે બધાને યુ કેનોટ પ્લીઝ એવરીબડી ઓલ ધ ટાઈમ, યુ હેવ ટુ ઇગ્નોર સમ પીપલ. અને આવા કાર્ય કરવા જાય અને કોઈ વચ્ચે બોલે ને, એને બહુ દરકારવાળા નહીં. ઓકે, થેન્ક યુ, આઈ હેવ હર્ડ યોર ફીડબેક, થેન્ક યુ વેરી મચ, વી હેવ ડન ધ બેસ્ટ વી કેન, બેસી જાઓ. You have to learn to ignore. આપણે બધું માથે લઈએ તો આપણું કામ જ નહીં પતે કોઈ દિવસ. આપણે બધાનું સાંભળવા બેસીશું તો પેલા ઘોડા જેવી વાર્તા થશે. આઈ શુડ ચિલ્ડ્રન નો ધી સ્ટોરી, રાઈટ? ધેર વર વન્સ અ ફાધર એન્ડ સન ગોઈંગ ફ્રોમ વન ટાઉન ટુ અનધર ટાઉન, એન્ડ દે હેડ વન હોર્સ બિટવીન ધેમ. સો એ કોઈ કહ્યું આપણે કેવી રીતે જઈએ, તો પહેલાં છોકરાએ કહ્યું બાપા તમે મોટા છો, તમે બેસી જાઓ ઘોડા પર. એટલે બાપા બેસી ગયા. પહેલા ગામમાં આવ્યા તો ગામવાળા શું કહ્યું? હાય હાય,
કળજુગ આવે છે, ઘોર કળજુગ આવે છે. આટલા નાના છોકરાને બિચારાને, કુમળા છોકરાને આટલા તડકામાં ભર તાપમાં ચલાવે છે. એટલે બાપાને થયું કે આ બરાબર છે, ઇઝ નોટ ફેર. આટલો નાનો છોકરો બિચારો ચાલે છે, હું તો આટલો 40 વર્ષનો, આઈ કેન વોક, પણ આ નાનો છોકરો બિચારો ક્યાં ચાલે. એટલે કહું, છોકરા બેટા તું બેસી જા, ઇટ્સ બેસ્ટ દેટ યુ સિટ ઓન ધ હોર્સ. છોકરો બેસી ગયો. બીજા ગામમાં, બીજા ગામના કહે, હાય હાય ઘોર કળજુગ આવ્યો છે. જવાન જો છોકરો ઘોડા પર બેઠો છે ને બિચારા બાપાને ચલાવે છે, ઘોર કળજુગ છે. છોકરો ને બાપા બંને ઉતરી ગયા કે ચલો કઈ ચિંતા જ છોડ ને યાર, શું માથા કે બાપા ને છોકરો બંને ઉતરી ગયા. બંને ઉતરી ગયા તો બીજા ગામમાં આવે કે હાય હાય આ લોકોને અક્કલ જ નથી, આટલો સરસ ઘોડો પડ્યો છે ને બંને હારા ચાલતા જાય છે. બંને કહ્યું ચલો બંને બેસી જાઓ. બંને બેસી ગયા તો ચોથા ગામમાં આવ્યા ત્યાં લોકો કે ઘોર કળજુગ આવ્યો છે, આ બંને જાડા પાડા ઘોડા પર બેઠા છે, બીજા ઘોડાનો સત્યાનાશ કરશે. You cannot please everybody all the time. પોતાની વિવેક બુદ્ધિથી વિચારો કે આ જગ્યાએ શું સારું છે, શું ખરાબ છે, કેવી રીતે કરવું, કેવી રીતે ન કરવું. પોતાનું જે હોય એક્સટેન્ડ એનાથી કરો. તમે આ પણ કર્યું હોય, તમે આ પણ બહુ સારું થાય. અરે પણ મારો જેટલા ખિસ્સા છે એટલા ગજા પ્રમાણે કરીશ ને, તારા ગજા પ્રમાણે તું કર ને. અહીંયા આગળ તમે આ એસી લગાડ્યો હોત ને તો બહુ સારું. તમે અહીંયા આગળ આ કર્યું હોત, અરે તારા ઘરે લગ્ન કરે તારે એસી લગાડજે ને, મારા ઘરે શું કામ અહીંયા આગળ બડબડ કરે. મારું જેટલું બજેટ છે એ પ્રમાણે હું એસી લગાડીશ, નહીં લગાડું. મારી સાસુને છે ને બિચારી બહુ હેરાન કરી હતી મેં લગ્ન વખતે. હા, મેં સાસુને કહ્યું હતું કે જો મારું નાક નહીં ખેંચવાનું, કોઈ પરણા જાય કોઈ નાક નહીં ખેંચવાનું. મેં કહ્યું કે બહુ મને ખર્ચો કરવો નથી, આઈ ડોન્ટ વોન્ટ અ વેસ્ટફુલ મેરેજ. એટલે આ ખાવાનું નહીં, આ ખાવાનું નહીં, આમ નહીં, તેમ નહીં, એસી હોલ પણ નહીં. બોલો, મે મહિનામાં લગ્ન કર્યા હતા મુંબઈમાં, અને મેં કહ્યું એસી હોલ નોટ નેસેસરી, અનનેસેસરી. તો કે આપણે લગ્ન કરશું બિચારા બધા એકદમ પીગળી જશે આટલી ગરમીમાં, આપણે સાંજે લગ્ન કરશું. મેં કહ્યું સાંજે તો પછી વાંધો નહીં આવે ને બધાને, આપણે સાંજે લગ્ન કરશું અને ઓપનમાં કરશું કે જેથી કોઈને ગરમીની પણ ચિંતા નહીં થશે કે આ લંડનનો મુરતિયો ક્યાંથી આવી ગયો છે. આપણે કોઈને સારું કરવા જઈએ ને તો એ લોકોને લાગે કે આ બહુ માથે ભારે પડ્યું છે. ના, મારી સાસરે એવું નથી લાગતું. સાસુને, મારી સાસુ તો એકદમ મહાન છે અને એકદમ પ્રેમથી રાખે છે. મેં જે જે કહ્યું બધું એમણે પ્રેમથી કર્યું. મેં કહ્યું મારા જૂતા કોઈ નહીં ચોરવાનું, એ બધું આઈ ડોન્ટ લાઈક દેટ નાટક જૂતા ચોરવાનું. તો બધાને કહ્યું હા ભાગવભાઈના જૂતા કોઈ નહીં ચોરતા. હા પણ કે અમને તો વિની રવર લગાવ ને પેલા, જે સાળીઓ હોય તો કેમ કે અમે અમારા પૈસા જ જોઈએ જ નહીં યાર, એ તમારો રાઈટ છે. તો કે અમે આપી દઈશું પણ તમે ભાગવભાઈના જૂતા નહીં ચોરતા પ્લીઝ. આજે બધા પોતપોતાના પ્રમાણે કરે યાર, તમે શું કામ બધા હેરાન થાવ છો. તિલક કર્યું તો કર્યું, ના કર્યું તો ના કર્યું. તને તિલક કરાવો તો બેસી જાય ને બાજુમાં, તું એ ભાઈ છે ને કનૈયાનો, બેસી જાય યાર. બધા બહુ બોલ્યા છે. સહદેવ કહે છે આના પગ પર હું લાત મારું છું, જે મારા દાદાએ જે મારા ભાઈએ નક્કી કર્યું છે તે જ બરાબર છે. આ બુદ્ધિ વગરનો માણસ છે એને હટાવી દો યાર. અરે તમારા કુળમાં તો કોઈને અક્કલ નથી, અને પછી તો શું રમખાણ ચાલ્યા છે. બધા બોલ્યા છે, કૃષ્ણ ભગવાન ચૂપચાપ બેઠા છે. દાદા કહે છે જ્યાં સુધી આ ચૂપ બેઠો છો ત્યાં સુધી બરાબર છે. જે દિવસે આ બોલશે ને યુધિષ્ઠિર, તે બધા બંધ થઈ જવાના છે. તમે આરામથી બેઠા, તમે જોયા કરો શું થાય છે. ભીષ્મ પિતામહે કહ્યું છે બધા બેસી જાઓ. બધા બેસી ગયા છે. બહુ બોલ્યો, બહુ બોલ્યો, બહુ બોલ્યો. પછી ભગવાને કહ્યું છે ઉભો રે, હવે તું આવે મારા હાથ. આ દુષ્ટ વ્યક્તિ છે, આ વ્યક્તિ પહેલેથી જ ચોર છે. નાનો હતો ત્યારથી આ બધાનું ખોદતો આવ્યો છે. મારા બાપાને પણ હેરાન કર્યા છે એને, એ તો એના માસા થાય ને તો પણ એને હેરાન કર્યા છે. અને મને હેરાન કર્યો છે. જે સ્ત્રી એને નથી, જે સ્ત્રી એને પસંદ નથી કરતી એ સ્ત્રીને પરણવા ગયો, એ સ્ત્રીએ મને ચૂઝ કરી છે, એટલે હું રુક્ષ્મણીને મારા ઘરે લઈ આવ્યો છું. અરે તું નફ્ફટ છે, બધાની સામે આવું બોલે છે, પોતાની સ્ત્રી ક્યાંથી ઉપાડીને લાવ્યો, તને તો અક્કલ જ નથી, તું તો કેવો ખરાબ છે, બધાને દેખાય છે, પોતાની બૈરી માટે કોઈ આવું કહે ખરું. ભગવાન કહે છે બતાવે છે, જો મારી બૈરી તને પુરુષ નથી ગણતી તો કોઈ તને કોણ શું પુરુષ ગણવાનો, તારામાં પુરુષત્વ જ નથી.
બતાડ બતાડ હું પણ જોઉં તારું પુરુષત્વ શું છે. ભગવાને ચક્ર સુદર્શન હાથ ધર્યું છે, એક ક્ષણમાં માથું કાપી લીધું છે. મહા આશ્ચર્ય થયું છે. શિશુપાલ નર્કમાં નથી ગયો, શિશુપાલ માંથી તેજ નીકળ્યું છે, એ તેજ ભગવાન ની અંદર વિલીન થઈ ગયું છે. બધા જોઈને આભા થઈ ગયા છે. જે ભગવાને ગાળ આપે છે, જે ભગવાન નું દુષ્કૃત્ય કરે છે, એના બધી તેજ નીકળે છે અને એ તેજ ભગવાન અંદર વિલીન થઈ જાય છે. આ કેવું છે? આ જ દુનિયા છે. આપણને ખબર નથી કયો શ્રાપિત જીવ ક્યારે ક્યાં ઉભો છે. આપણને જે ખરાબ લાગી રહ્યા છે એ કદાચ કોઈ મહાન મહાન માંધાતાઓ છે, એ કોઈ એક ભૂલને કારણે શ્રાપિત થઈને આ પૃથ્વી પર અવતર્યા છે. એમને કોઈ બીમારી હોય, કોઈ દુઃખની ક્ષણ આવી ગઈ હોય તો આપણે એમ ન વિચારવું કે એના પાપ કર્મ ભોગવી રહ્યા છે. વિચારવાનું કે એ તો એનું પાપ કર્મ ઓછું કરી રહ્યો છે આ દુઃખ ભોગવીને, હું મારું પુણ્ય કર્મ કેમ ન કરું એને મદદ કરી. નારદ મુનિ વગેરે ઇતિહાસ કહે છે કે જ્યારે શરદ કુમારો વૈકુંઠમાં પધાર્યા હતા તે ક્ષણે જય વિજય એમને રોકી દીધા છે, નથી જવાનું અંદર. અત્યારે ભગવાન એકાંતમાં બેઠા છે, પ્રાઇવેટ મીટિંગ, ડુ નોટ ડિસ્ટર્બ. શરદ કુમારોને ખરાબ લાગ્યું છે, શ્રાપ આપ્યો છે, તમે દૈત્ય બનીને પૃથ્વી પર લોકોને હેરાન કરશો. શ્રાપ આપ્યો છે, ભગવાન સ્વયં દ્વારે પધાર્યા છે. શું થયું, શું થયું, શું થયું? મારા ઘરમાં આવું કઈ રમખાણ? અને એ પણ શરદ કુમારોના કારણે. શું થયું? શું આ લોકો અમને રોક્યા છે એટલે અમે લોકો શ્રાપ આપ્યો છે? ત્રણ જન્મ, એક જન્મ પણ નહીં. વિચાર કરો, મોટા લોકોની મોટી વાત. ત્રણ જન્મ એ લોકોને દૈત્ય થઈને જન્મવું પડશે. ભગવાન કે એમના વતી હું ક્ષમા માંગુ છું, મેં જે લોકોને કહ્યું હતું કે હું ડુ નોટ ડિસ્ટર્બ ની સાઇન.